નમસ્તે બાળ મિત્રો, આજે આપણે જોઈએ ધોરણ 3 વિષય ગુજરાતી. તો આપણે કરસોની બુકમાં કયો પાઠ જોતા હતા બાળકો? તો કે પાઠ 6 બધક અને અથવા પણ માણસો. બે પાઠ પુસ્તકમાં આપણે તે પાઠ આગળ જોઈએ. તો બાળ મિત્રો, આપણે આગળના લેક્ચરમાં આ સંવાદ છે એ પૂર્ણ કર્યો હતો. આ ફકરો આપેલો છે તેને આપણે પૂર્ણ કર્યો હતો. બે વાક્યો વચ્ચે જે શબ્દ ઉમેરવામાં આવે તેને સર્વનામ કહેવાય છે અને એ વાક્ય આપણે પૂર્ણ કર્યું હતું. હવે જોઈએ આગળ. નીચેનો ફકરો વાંચો અને તેમાં ખાલી જગ્યામાં અને, તો પણ, છતાં, પણ, કે, એટલે, તેથી આ શબ્દમાંથી યોગ્ય શબ્દ મૂકો. તો આપણને જે ખાલી જગ્યા આપેલી છે તેમાં સર્વનામો આપેલા છે, તેનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો નોંધ, તો એમાં શું આપેલું છે? વાક્યમાં જ્યાં પક્ષી કે પ્રાણી કહે તેમ લખ્યું છે, તેને સ્થાને જે તે પક્ષી કે પ્રાણીનો અવાજ કરવો, જેમ કે ચકલી કહે તેમ લખ્યું હોય તો જી 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 બોલવું. તો આપણને પાછળ ફકરો આપેલો છે તેમાં જ્યાં પ્રાણી અને પક્ષીના નામ આવે છે તો એ પ્રાણી પક્ષીઓનો અવાજ કરવાનો છે, જેમ કે ચકલી આવે તો ચીચી કરવાનું. તો જોઈએ તે ફકરો. એક જંગલમાં ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ રહે. એક ઝાડ પર ચકલીઓએ માળા બાંધ્યા હતા અને ઘણા દિવસ પછી તેના પાડોશીએ તેને જોઈ. એટલે એક જંગલ હતું, તેમાં ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા. તો એક ઝાડ પર ચકલીએ માળો બાંધ્યો હતો, તેના પાડોશીમાં કોઈ રહેતું હતું તો એને ઘણા દિવસ પછી તેને જોઈ. કબૂતર: ચકલી બહેન, તમે આટલા દિવસ ક્યાં હતા? તો ચકલી બહેન કહે, અમે બધા સાથે મળીને રહીએ છીએ, પણ કાગડા, ખાલી જગ્યા કાગડા ભાઈ રોજ અમને હેરાન કરે છે. તો બાળ મિત્રો, અહીંયા કયો શબ્દ આપણે ઉમેરીશું? પણ શબ્દ ઉમેરીશું. પણ કાગડા ભાઈ રોજ અમને હેરાન કરે છે. કબૂતર કહે, તમને કાગડો હેરાન કરે છે? ખાલી જગ્યા તમે કોઈને કહેતા નથી. કબૂતર કહે, તમે કાગડો હેરાન કરે છે. તો આ ખાલી જગ્યામાં આપણે શું લખીશું? તો પણ તમે કોઈને કહેતા નથી. ઘુવડ કહે, અમે આટલા બધા તમારી સાથે છીએ, ખાલી જગ્યા તમને હેરાન કરે છે. તો ઘુવડ કહે, અમે એટલા બધા છીએ છતાં તમને હેરાન કરે. તો આપણે આ ખાલી જગ્યામાં શું લખીશું? છતાં. બતક બોલ્યું, તમે બહુ શાંત છો, ખાલી જગ્યા તમને હેરાન કરે છે. તો આ ખાલી જગ્યામાં શું આવશે? એટલે શબ્દ આવશે. કયો આવશે? એટલે. તમે બહુ શાંત છો એટલે તમને હેરાન કરે છે. હંસ બોલ્યો, અમને તો ખબર ન પડી ખાલી જગ્યા તમે આટલા દુખી હતા. તો કયો શબ્દ આવશે અહીંયા? કે શબ્દ આવશે. અમને તો ખબર ન પડી કે તમે આટલા દુખી હતા. કોયલ કહે, કાગડાને કહી દો ખાલી જગ્યા તમને હેરાન કરવાનું બંધ કરે. તો એ વાક્ય અટકે તો ત્યાં કયો શબ્દ આવે છે? કે શબ્દ આવશે. વાહ, કાગડાને કહી દો કે તમને હેરાન કરવાનું બંધ કરે. ખાલી જગ્યા દૂર ક્યાંક બીજે જગ્યાએ જતો રહે. તો અહીંયા શું આવશે? અને. તો અને દૂર ક્યાંક બીજી જગ્યાએ જતો રહે. ચકલી: તે પોતાનો માળો નહીં બદલે, ખાલી જગ્યા મને મદદ કોણ કરશે? ચકલી કહે કે તે પોતાનો માળો નહીં બદલે તો મને મદદ કોણ કરશે? તો અહીંયા કોણ આવશે? તેથી મને મદદ કોણ કરશે? તો કોયલ બોલે છે, હું તમને મદદ કરીશ, ખાલી જગ્યા કાગડાને પાઠ ભણાવીશ. તો અહીંયા કયો શબ્દ આવશે? અને શબ્દ આવશે. હું તમને મદદ કરીશ અને કાગડાને પાઠ ભણાવીશ. તો બાળકો, આપણે આ રીતે ખાલી જગ્યા આપેલી છે તેને આપણે પૂર્ણ કરીશું. પછી જોઈએ શું આપેલું છે? તો એક ગીત આપેલું છે. તો જો સરસ મજાનું આપણે ગીત જોઈએ. ચકલી કરતી હુપા હુપ ને વાનર કરતો ચી ચી ચી, વેત એકનો વાનર ભાઈ ને 4 ફૂટની ચકલી, એવું અમને સપનું આવ્યું અસલી હોય કે નકલી, ચામા ચીડ્યું ચડતું ફળીએ કાબર ડાળે લટકી. તો જો આ કાવ્યમાં શું કહેવા માંગે છે? એકને એવું સપનું આવ્યું કે ચકલી બોલે હુપા હોપ અને વાનર કેમ બોલે ચી ચી ચી. કોકને એવું એક સપનું આવ્યું છે, જો કે ઊંધું, એટલે કે નકલી સપનું, ઊંધું છે. તો કે ચકલી બોલે વાનરનો અવાજ કરે છે અને વાનર ચકલીનો અવાજ કરે છે. તો ચકલી શું કરે? હુપા હુપ કરે અને વાનર, એટલે કે વાંદરો છે, એ ચી ચી કરે. વાનર કેવડો હતો? વેતેકનો વાનર, એટલે કે વેતેકનો વાંદરો હતો અને 4 ફૂટની ચકલી હતી. કેટલા ફૂટની છે? 4 ફૂટની ચકલી. અમને એવું સપનું આવ્યું, એટલે કે મને એવું સપનું આવ્યું.
હવે તે સપનું અસલી હોય એટલે કે સાચું હોય કે ખોટું, ચામાચીડિયું ચડતું ફળે કાબર ડાળે લટકી, એટલે કે જે ચામાચીડિયું છે એ ફળિયામાં એટલે કે ફળિયું છે ત્યાં ચડે છે અને કાબર છે એ ડાળે લટકે છે, એટલે ઝાડી ડાળ છે ત્યાં કાબર લટકી છે. સિંહને બટકું ભરી ગયેલ ઘેટાથી સિંહ ડરતી, સાચી હોય કે ખોટી દુનિયા સપનાની બહુ ગમતી. એટલે કે સિંહને બટકું ભરી ગયેલ ઘેટાથી સિંહણ હતી એ ઘેટા ઘેટો છે એ સિંહને બટકું ભરી ગયો એટલે સિંહણ છે એ ઘેટાથી ડરી જતી. હવે આ વાત સાચી હોય કે ખોટી, પણ એને તો શું આવ્યું હતું, એક સપનું આવ્યું હતું. દુનિયાને સપનાને બહુ ગમતી, એટલે કે ખૂબ જ સપનાઓ આવે છે અને દુનિયાઓને સપના ખૂબ જ ગમે છે. પાણી ભરતી કીડી બહેરની અમે જગ્યા ગાગર ઢોળી, કીડી અમારી પાછળ દોડી ભાગી આખી ટોળી, સપનું પણ ભાગી ગયું જ્યાં જરાક આંખો ખોલી. એટલે કે પાણી ભરીને કીડી આવી, જો આ કીડી છે એ પાણી ભરીને આવે છે તો અમે જ્યાં ગાગર ઢોળી એટલે કીડીઓની જે ગાગર હતી એમાં આમાંથી અમે પાણી ઢોળી નાખ્યું અને કીડીઓ આવી અમારી પાછળ, પછી કીડીઓ એની પાછળ દોડી ભાંગી આખી ટોળી, એટલે કે આખી ટોળી છે ત્યાંથી ભાગી ગઈ અને સપના પણ ભાગી ગયું, એટલે હું સપનો જોતું હતો એ પણ ત્યાંથી ભાગી ગયું અને જરાક આંખ ખોલી ગઈ, એટલે કે હું સવારે ઉઠી ગયો અને મારું સપનું પણ જતું રહ્યું. તો જોયું ને બાળકો કે સરસ મજાનું ગીતડું છે. આમાં એક સપનાની વાત કરેલી છે કે સપનામાં મારા સપનામાં આવી આવી રીતે થયું છે કે ચકલી ઉપાઉ કરે છે, વાનર ચીચી કરે છે, સિંહ છે એ ઘેટાથી બીવે છે અને કીડીઓ પાણી ભરીને આવે છે, એ રીતનામાં ઊંધું સપનું આવે છે. તો જોઈએ આ ગીત આપેલું છે એના આધારે આપણે વાતચીત કરીએ કે શું આપેલું છે. તો તમને આ કવિતામાં સૌથી વધુ શું ગમ્યું? તો તમે આ કવિતા જોઈ, જે વાર્તા તમે જોઈ, એમાં સૌથી વધારે તમને શું ગમ્યું? તો કે અમે પાણી ભરતી કીડી બહેનની જ્યાં ગાગર ઢોળી ત્યાં કીડી અમારી પાછળ દોડી અને અમારી આંખ આખી ટોળી ભાગી. આ કવિતામાં મને આ કવિતા ખૂબ જ ગમી. જો તમને કેવા કેવા સપના આવે છે? તો બાળમિત્રો, તમે સપના તો જોતા જ હશો, તો તમને કેવા કેવા સપના આવે છે? તો તમારે ઘરે મમ્મી પપ્પાને દાદા દાદીને તમને કેવા સપના આવ્યા હોય એ કહેવાનું છે. તમારું કોઈ એક સપનું બધાને સંભળાવો. તો તમને જે રાતના સપનું આવ્યું હોય એ તમારું કોઈ પણ એક સપનું તમારે કહેવાનું છે. તો જુઓ પછી કવિતાને આધારે સાચો વિકલ્પ પસંદ કરી વાક્ય પૂરું કરો. તો આપણે કવિતા તો જોઈ, એ ગીત જોયું, તો તેના આધારે આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને વાક્ય પૂરું કરવાનું છે. જો તો ઉદાહરણ તરીકે આપેલું છે, ઘેટાએ સિંહને બટકું ભર્યું, તેથી અથવા કે, તો આ બે માંથી એક શબ્દ ઉમેરવાનો છે અને વાક્ય પૂર્ણ કરવાનું છે. તો આપણને અહીં નીચે વિકલ્પ આપેલા છે, તો એમાંથી કયો સાચો વિકલ્પ છે? સિંહે ઘેટાને માર્યું, સિંહણ નાસી ગઈ કે ઘેટાનો દાંત પડી ગયો. તો ઘેટાથી સિંહણ બીતી હતી એટલે કે ડરતી હતી, તો નાસી ગઈ એટલે કે સિંહણ ત્યાંથી ભાગી ગઈ. તો કયો વિકલ્પ આવશે? આ વિકલ્પ આવશે કે સિંહણ નાસી ગઈ. તો આપણે વાક્ય પૂર્ણ પણ કરવાનું છે. જો ઘેટાએ સિંહને બટકું ભર્યું, તો તેથી અથવા કે, તો કયો શબ્દ આવશે? તેથી શબ્દ આવશે, તેથી સિંહણ નાસી ગઈ. એવી જ રીતે બીજું જોઈએ, સપનાની વાતો નકલી હતી તો અને અથવા છતાં, તો શું આવશે? આ વિકલ્પ આપેલો છે એમાંથી સાચો વિકલ્પ કયો છે? તો આ વાતો ગમતી હતી. તો એને સપનાની વાતો હતી, નકલી હોય કે સાચી, પણ એને આ વાતો ગમતી હતી. તો આપણે વાક્ય આખું પૂર્ણ કરીશું, સપનાની વાતો નકલી હતી છતાં આ વાતો ગમતી હતી અને અથવા છતાં. તો આ બે માંથી આપણે કયો શબ્દ ઉમેરો? છતાં શબ્દ. સપનાની વાતો નકલી હતી છતાં આ વાતો ગમતી હતી. બાળકે આંખ ચોળી છતાં અથવા એટલે, તો કયો વિકલ્પ કયો આવશે બાળ મિત્રો? આંખ દુખવા લાગી, સપનું સાચું પડ્યું, સપનું ભાંગી ગયું. તો બાળકે આંખ ચોળી એટલે આંખ દુખવા લાગી, તો એટલે શબ્દો છે, છતાં અથવા એટલે છે, તો એમાંથી કયો શબ્દ આપણે લખીશું? એટલે શબ્દ. બાળકે આંખ ચોળી એટલે આંખ દુખવા લાગી. મેં કીડીની ગાગર ઢોળી,
તો કીડી રિસાઈ ગઈ, કીડી ચકલી થઈ ગઈ કે કીડી અમારી પાછળ દોડી. તો બાળ મિત્રો શું આવે? કીડી અમારી પાછળ દોડી. તો જો, બે કીડીની ગાગર ઢોળી તેથી કીડી અમારી પાછળ દોડી. તો તેથી છતાં, તો બે માંથી કયો શબ્દ આવ્યો? તેથી. આ કવિતામાં વાનર એક વેતનો છે, તો ઉપાઉપ કરે છે, કલબર કરે છે કે ચીચી કરે છે? આપણે કવિતામાં હતો વાંદરો, તો એ શું કરતો હતો? તો કે ચીચી કરતો હતો. તો આ કવિતામાં વાનર એક વેતનો છે અને ચીચી કરે છે. જો પછી શું છે, કવિતાને આધારે વાક્ય સુધારો. તો આપણે કવિતા જોઈ તો આપણે વાક્ય અહીંયા ખોટું આપેલું છે, તો તેને આપણે સુધારવાનું છે. જો, ચકલી 4 ફૂટની હતી અને હુપાહુપ કરતી હતી. તો બાળ મિત્રો આપણે આ વાક્ય કઈ રીતના લખીશું? ચકલી 4 ફૂટની હતી અને હુપાહુપ કરતી. બીજું, કીડી પાસે પાણીની ડોલ હતી. આપણે આ વાક્ય કઈ રીતના લખીશું? ડોલની જગ્યાએ શું આવે તો કવિતામાં? તો કે ગાગર. કીડી પાસે પાણીની ગાગર હતી. સિંહે ઘેટાને બટકું ભર્યું. તો ઘેટાએ સિંહને બટકું ભર્યું. આ વાક્ય ઊંધું છે, તો આપણે સરખું લખવાનું છે. ઘેટાએ સિંહને બટકું ભર્યું. ચામાચીડિયું ઝાડ પર લટકતું હતું. તો કે ચામાચીડિયું ઝાડ પર નહીં પણ શું કરતું હતું? તો કે ચામાચીડિયું ફળિયામાં ચણતું હતું. કીડીએ ચટકો ભર્યો એટલે સપનું ઉડી ગયું. તો આ વાક્ય કઈ રીતના આવે? અમે જરાક આંખો ખોલી એટલે સપનું ઉડી ગયું. કીડીએ ચટકો નહોતો ભર્યો પણ એની આંખ ખુલી ગઈ હતી એટલે સપનું ઉડી ગયું. તો બાળ મિત્રો આપણે આ રીતે વાક્ય સુધારીને લખવાના છે. પછી જો શું આપેલું છે, આપેલા શબ્દોમાંથી ઓછામાં ઓછા 3 શબ્દ બનાવો. તો જો આપણને ઉદાહરણ તરીકે આપેલો શબ્દ છે, તો એમાંથી આપણે શબ્દો ગોતીને બનાવવાના છે. તો વરસાદ, તો વરસાદમાંથી કયા કયા શબ્દ બનશે? તો કે સાદ, વર, પછી વદ, વદ, દર, સાર અને સાવ. તો એ રીતે આપણે શબ્દ બનાવીશું. તો પહેલું છે વાતાવરણ. તો વાતાવરણમાંથી કઈ રીતના શબ્દ બને? રણ. તો પહેલા લખીશું રણ. વાવ, તો કે વાવ. વર, વર. તાવ, તાર અને રવ. પછી આપેલું છે રાજહંસ. તો રાજહંસ માંથી કયા શબ્દ બનશે? રાજ, જરા, હંસ, જસ અને રાસ. બાળપણ, તો બાળ માંથી બાણ, પણ, પણ, બા, પ, બાણ. આ રીતે શબ્દમાંથી આપણે 2 શબ્દનો શબ્દ બનાવવાના છે. પછી મનપસંદ, તો કે મન, નમ, પસંદ, પંદ અને સમ. જળ કુકડી, તો કે જળ, કુળ, જડી, કુકડી, કણ અને જગ. બાળ મિત્રો, તો આપણને અહીંયા શબ્દ આપેલા છે એમાંથી આપણે 2 શબ્દોનો ઉપયોગ કરીને શબ્દ બનાવીશું. તો જો અહીંયા પેલું છે જળ, પછી કુળ, જડી, કુકડી, કણ અને જગ. તો આપણે અહીંયા સુધી જોયું, આગળનું આપણે આવતા લેક્ચરમાં જોશું. તો તમારે સારા અક્ષરે પાઠ્યપુસ્તકમાં પૂર્ણ કરવાનું છે.